नमस्ते विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन माथी फरी एक वार आपनु स्वागत करू छु। हवे विद्यार्थी मित्रों, आपणे लास्ट टाइम तमे जोयू के मैं तमने लोगों ने स्टिक ड्रॉइंग करावी तू, बरोबर छे? तो स्टिक ड्रॉइंग करावी तू तो तमने लोगों ने हवे आजे तमारा घर में खबर हसे के वेस्टेड पेपर प्लेट पड़ी हुई, बरोबर छे? तो ई पेपर प्लेट तमारी आवी रीते थोड़ी फोल्ड थयेली हुई छे, तो आपणे एने पहेला सीधी करी अने सौथी पहेला तो तमारे ने कोईपण वजनवाड़ी वस्तु नीचे मूकी देवानी, एटले आवी रीते तमारी एकदम एकदम सीधी थई जशे। ओके, तो हवे आना उपर आपणे वर्क केवी रीते करवानुं छे ई आपणे हवे तमारी समक्ष हुं तमने लोकोने हवे शीखवाडीश। तमे जोशो के आनुं केवी रीते सारी रीते वर्क थाय छे अने प्लस तमे लोको तमारा घरमां दीवालमां आनुं केवी रीते तमे डेकोरेशन करी शको छो ई तमे जोई शको छो। ओके, तो हवे आपणे स्टार्ट करशुं। तो हवे आपणे जोशुं के आ मारी पासे मिरर छे, पछी आ छे आइसक्रीम स्टीक, पछी मेस्टिक एटले के बाकसनी सळी, क्राफ्टी ग्लू, पछी आजे छे डबल टेप जेने आपणे स्टिक करवानुं छे एना माटे आपणे यूज करवानो छे। ओके, अने सीजर। तो हवे आपणे एक्टिविटी स्टार्ट करीशुं। ओके, तो हवे आपणे मिरर, हवे मारी पासे जे आ छे फेविक्विक जेनाथी आपणे वस्तु फटाफट स्टिक थई जाय एटले एनो पण क्यांक क्यांक यूज करवानो थाय छे। ओके, तो हवे आपणे अहींया फेविकोल फेविस्टिक लगावी अने वच्चे आपणे आ रीते मिरर मूकशुं। ओके, मिरर मूकी अने हवे आपणे आ क्राफ्टी ग्लू मैं तमने लास्ट टाइम लेवडावी छे ती क्राफ्टी ग्लू थी तमारे लोकोने वर्क करवानुं छे। तो हवे आपणे आ स्टीक में अर्धे सुधी फेविकोल लगाड़ी अने पछी तमारे लोकोने आ रीते स्टीक करवानी छे। ओके, तो हवे आपणे एक एक स्टीक आवी रीते आमां लगावता जाशुं। टोटल प्लेट में सिक्स स्टीक आवशे, केटली आवशे? सिक्स, अथवा बहु जो स्पेस होय तो तमे लोको सात पण यूज करी शको छो, अने बहु साथे साथे नहीं पण थोड़ी छुट्टी पण आवी रीते वर्क करवानी छे तमारा लोकोने आ रीते वर्क करतुं जवानुं छे, फेविकोल लगाड़ी अने स्टीक लगावतुं जवानुं छे। તમે જોશો કે મારે ટોટલ લગભગ સિક્સ સ્ટીક આવશે। તમે પ્લેટ કેવડી લ્યો છો એ ઉપર આધાર રાખે છે, મેં થોડી મીડિયમ સાઈઝની પ્લેટ લીધી છે એટલે મારી સ્ટીકમાં અહીંયા ટોટલ સિક્સ સ્ટીક આવશે અને તમારે લોકોને સરખું આવી રીતે ગોઠવી દેવાનું છે। ઓકે, હવે આને આપણે થોડી વાર સુકાવા દેવાનું। હવે મેં તમને કીધું હતું, હંમેશા કહેતી આવું છું લેક્ચર્સમાં કે તમારા લોકોને વેસ્ટ કપડું સાથે રાખવાનું જેનાથી આપણે આ રીતે પ્રેસ કરવાનું જેનાથી આપણા હાથ પણ ખરાબ ન થાય અને તમે કોઈ પણ વસ્તુને પ્રેસ કરો છો તો હાથથી કરશો તો તમારા હાથનો જે મેલ છે એ તમારા વર્ક ઉપર આવી જશે। ઓકે, અને વર્ક પછી તમારું ગમે એટલું સારું કર્યું હશે તો તમારું ગંદુ વર્ક લાગશે, નીટ એન્ડ ક્લીન નહીં લાગે। તો હંમેશા કપડું સાથે રાખવાનું એટલે જે એક્સ્ટ્રા ફેવિકોલ હશે સાઈડમાં એ બધું કપડા માટે સરખું નીકળી જશે અને બાકીનું બધું સ્ટીક થઈ જશે। ઓકે, તો હવે આ રીતે મેં લગાવ્યું છે આઈસ્ક્રીમ સ્ટીક, હવે આપણે આનો યુઝ કરશું મેસ્ટિકનો। ઓકે, તો હવે પહેલા તમારે અહીંયા સરખી લાઇનિંગ કરી લેવાની ચારે સાઈડ આ રીતે, જેટલી વચ્ચે સ્પેસ છે તે આવી રીતે લાઇનિંગ કરી લેવાની ફેવિકોલની અને પછી તમારે લોકોના એક એક સ્ટીક લગાવી દેવાની છે આ રીતે। ઓકે, આ રીતે એક એક સ્ટીક લગાવી દેવાની છે। આપણે આમાં કોઈ પણ જાતના કલર યુઝ નથી કરવાના, ખાલી ક્રાફ્ટી ગ્લુનો જ યુઝ કરવાનો છે। એનું કારણ છે કે જેટલી નેચરલ વસ્તુ હશે આ એટલું આનો ઉઠાવ વધારે ફાઇન આવે છે, એમાંય જો કે
આપણે આ દિવાલ ઉપર આનું ડેકોરેશન કરવાનું છે તો તમે જોશો કે આ રીતે આપણે પ્લેટ તૈયાર થઈ છે અને દિવાલ ઉપર આપણે એને સ્ટીક કરવાનું છે તો તમારે જ્યારે દિવાલ તમારે હોલમાં કોઈ પણ ડાર્ક રંગ હોય અથવા કોઈ ઓરેન્જ હોય કે બ્રાઉન હોય કોઈ પણ દિવાલનો રંગ હોય તમારે કોઈ પણ એક સ્પેસમાં તમારે આ જે ડેકોરેશન કરવું હોય તો એ સ્પેસ તમારે નક્કી કરી અને તમારે લોકોને આ રીતે કલર લઈ અને પ્લેટનો કલર લઈ અને તમારે લોકોને વર્ક કરવાનું છે. અચ્છા, તમને લોકોને એમ થાય કે મારી પાસે મારે વ્હાઇટ દિવાલ છે તો વ્હાઇટમાં પણ આ સારું લાગે છે એવું નથી કે નથી ઉઠાવતો. હા, તમને લોકોને થોડુંક એવું લાગે તો થોડોક આમાં કલર્સ તમે એકદમ પ્લેટમાં, ખાલી પ્લેટમાં તમે લાઇટ પિંક છે, પિસ્તા કલર છે, એકદમ ડલ યલો કલર છે, આ બધા જે લાઇટ શેડિંગ કલર્સ છે એ તમે લોકો પેલા પ્લેટ ઉપર તમે લોકો કરી શકો છો. પણ એ કયા કલર કે ફેબ્રિક કલર, જે ફેબ્રિક કલર હોય છે એ ફેબ્રિક કલર એકદમ પાકા હોય છે. મેં તમને જે પોસ્ટર કલર લેવડાવ્યા છે એ તમારા લોકોના ટેમ્પરરી હોય, એ તમે જયારે વોશ કરો તો બધું સાફ થઈ જશે. પણ જયારે ફેબ્રિક કલર છે જે આપણે ફેબ્રિક ઉપર કરીએ છીએ, માને કે કપડા ઉપર આપણે જે કલર્સ કરતા હોય છે એ કલર્સ તમારામાં કરવાના, તો તમારું કાયમ પરમેનન્ટ વસ્તુ તમારી રહેશે. ઓકે, તો હવે આપણાને સુકાવા દેશું. આ રીતે મેં પીસ બનાવેલા છે સિલ્વરમાં બનાવેલા છે. આ રીતે વ્હાઇટમાં આ રીતે પીસ તૈયાર કરેલા છે અને પાછળ મેં આ રીતે જે ટેપ છે એ ટેપ લગાવેલી છે, જે મેં આમાં ડબલ ટેપ છે, આ રીતે ડબલ ટેપ લગાવી દીધી છે. એટલે તમને લોકોને દિવાલ ઉપર અથવા કોઈ પણ જગ્યાએ તમે એવો સ્પેસ ગોતું હોય કે જ્યાં તમારે લોકોને એમ લાગે કે ડેકોરેશન કરવું છે તો તમે લોકો સારી રીતે એને સજાવી શકો છો, તમારા ઘરને, તમારી ઓફિસને અથવા કોઈ પણ જગ્યાને. ઓકે, તો આ રીતે મેં બધા પીસ તૈયાર કર્યા છે. હવે આ પીસને તમારે લોકોએ ઘરમાં પેપર પ્લેટ હોય, બધાના ઘરમાં ઓલમોસ્ટ પેપર પ્લેટ હોય જ છે, બરોબર છે, તો તમારે બહુ ઇઝી છે. આ તમારે ઘણાને ઘરમાં આઈસ્ક્રીમ સ્ટીક, બાકસની સળી બધું જ તમારા ઘરમાં મળી જશે. જે કદાચ ન મળતું હોય તો આઈસ્ક્રીમ સ્ટીક તમારે માર્કેટમાં લેવા જવી પડે, તો એ તમને આસાનીથી કોઈ પણ આજુબાજુના એરિયામાં મળી જશે. તો આ રીતે તમે લોકો એકદમ લો કોસ્ટમાં તમે લોકો તમારા ઘરને કેવી રીતે સજાવી શકો છો એ રીતનું ડેકોરેશન છે. હમણાં હું તમને લોકોને રાખીને બતાવું છું કે આનું કેવી રીતે તમે લોકો યુઝ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હું તમને લોકોને નેક્સ્ટ લેક્ચરમાં તમારી પાસે આશા રાખું છું કે તમે મારી જેમ આટલું જ ફાઇન સારું વર્ક કરશો અને તમે લોકો મને બતાવશો. અને એ પણ જેમ હું તમને લોકોને આજે તૈયાર કરીને જે બતાવું છું એ રીતે તમારે લોકોએ મને દિવાલ ઉપર વર્ક કરેલું હોય એ રીતે તમારા લોકોએ મને બતાવવાનો ફોટોગ્રાફ્સ રહેશે. ઓકે, તો હવે આપણે આ લેક્ચર અહીં કમ્પ્લીટ કરી છીએ અને તમને લોકોને હમણાં જ હું એક ફોટો મોકલું છું કે એમાં તમને ખ્યાલ આવશે કે મેં આ કેવી રીતે ડેકોરેશન કર્યું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે હું અહીંયા તમારો આ લેક્ચર કમ્પ્લીટ કરું છું અને રજા લઉં છું અને નેક્સ્ટ લેક્ચરમાં તમારા લોકોની રાહ જોઈશ કે તમે લોકોએ કેવું વર્ક બનાવ્યું છે. ઓકે, ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.